याद रखो वाला भक्तजनों, जेनी वस्तुओं की यादी मोटी एनी शांति बहुत छोटी, जेनी वस्तुओं की यादी बहुत मोटी एनी शांति खूब छोटी। हूँ सावण की बात करूँ पर आज थी 30-40 वर्ष पहला मोटा कथाकारो जे कई प्रोग्रामों करता एमा शू हतु, एक एम्पलीन एक भूंगळू, काई चिंता थाती काई नहीं, आ नाखवानी जरूर नहीं, जे वागे ज वागे, नो लो नो मीड नो हाई ओनली भूंगळा। परंतु जेम जेम रिक्वायरमेंट वधती जाए एम एम शांति क्षीण पड़ती जाए। भगवान ना हृदय में तो एज इच्छा छे, बस आज रीते जंगल जंगल में फरी अने तपश्चर्या करी अने जे कोई मुमुक्षुओ मळे, ऋषिओ जोगीओ जतीओ मळे, बस ए बधानो लाभ लेवो छे, बधाने सुख आपवुं छे। हजारों वर्षनी साधनाओ करनारा ए नवलखा पर्वतना नौ लाख ऋषिओ, एवा केटलाय ऋषिओने आनंद आपवो छे, सुख आपवा छे। શહેર તો જરાય એને બિલકુલ ગમતું જ નથી, વાલું લાગે છે વસવું વન, મારા મહારાજને વનમાં રહેવું બહુ વાલું લાગે છે, કારણ ત્યાગ વૈરાગ્ય તનમાં અને તેણે મગન રહે છે મન, નાવે બીજા નજરે જે નોઈ હરિના જન, કારણ એવું છે કે એના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય છે, એને લઈ અને ખૂબ શાંતિ છે, ખૂબ શાંતિ છે। ભગવાન સતત એવું ચાહે છે, એવું વિચારે છે, એ સરસ મજાનું જંગલ હોય, નદી પહાડ હોય, અને ત્યાં એક ખૂણામાં બેસી અને આખી જિંદગી ભજન કરતા રહીએ, શાંતિથી જીવન કાઢીએ, કઈ ચિંતા શું બીજી વાતની હે, શું ચિંતા। આ ભગવાન સ્વામિનારાયણનું નેચર, ભગવાન સ્વામિનારાયણનો આ મૂળગત સ્વભાવ એને વસ્તીમાં શહેરમાં એને બિલકુલ ગમતું નહીં, જે નિષ્કુળાનંદ સ્વામી સ્વયં અહીંયા નોંધે છે, શહેરના ઈચ્છે સ્વપ્ને અને વાલું લાગે છે વસવું વન, એને બીજું કઈ ગમતું જ નથી। માણસનો સ્વભાવ કેવો છે, પેલા આપણે ત્યાં બધા ગામડાઓમાં રહેતા, બરાબર વિભાઈ, ગામડાઓમાં રહેતા, ત્યાં મકાન કેવા હતા, ઉપર નળિયા હોય, ઘાસ નાખ્યા હોય, કાચી દિવાલો હોય, અને સાવ ગામડિયા મકાન, આપણે ચોખ્ખી ભાષામાં કહી દઈએ। માણસ ત્યાં રહીને કંટાળ્યો, ત્યાંથી આગળ વધવા માંગ્યો અને ગામડાઓથી દોડીને અને ક્યાં એવા શહેરોમાં સિટીઓમાં આવ્યા, અહીંયા ભગવાનની દયાથી પૈસા કમાણા, અહીંયા રૂપિયા કમાણા, અને પછી મોટી એવી જગ્યા લઈ અને ત્યાં પછી ફાર્મ હાઉસ બનાવ્યા, ત્યાં ગામડાની અંદર ખેતરની અંદર ઘર હતા અને ઘરની બાજુ ખેતર કર્યા, ફેર શું પીડો, આજે માણસ રૂપિયા કમાઈ ગયો એની નિશાની શું, એને ફાર્મ હાઉસ લીધું, સમજો રૂપિયો કમાઈ ગયો। કારણ કે માણસ જ્યારે વસ્તીમાં રહી શહેરમાં રહી અને ખૂબ જ્યારે પરેશાન થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય, અશાંત થઈ જાય, ત્યારે શાંતિ પામવા માટે ક્યાં કેવા જંગલ નદી પહાડ ગામડાઓ ત્યાં જઈને શાંતિથી રહેવાનો વિચાર કરે છે। થોડા દિવસ પહેલા જ એક હરિભગતને ફોનમાં વાત કરતો હતો, 200-250 કરોડની એ કંપની ચલાવે, કઈ બાજુ કે ગીરમાં હવા ખાઈએ છીએ, શું વાત કરો ન્યા, એટલે કે હા એ કે શહેરમાં રહીને કંટાળી ગયા, કે થોડા દિવસ કે ફ્રેશ થવા માટે કે અહીંયા આવ્યા છીએ, તું તો લાંબો ફેર ન પડ્યો, ન્યાથી બધા ફ્રેશ થવા અહીંયા આવ્યા, અહીંયાથી તમે ન્યા ગયા। આ માનવગત સ્વભાવ છે વાલા ભક્તજનો, માનવગત સ્વભાવ છે,
જે એને મળ્યું છે જેમાં ખરેખર શાંતિ છે એમાં શાંતિ ન લાગે અને બીજામાં એને શાંતિ અનુભવાય. એ અહીંયાથી ગામડામાં ગયા હોય, ગીરમાં જંગલમાં ગયા હોય, ત્યાં પાછા દહદી રહી ન હકે, પાછા ત્યાંથી ભાગતા જ થાય, ત્યાં નેટવર્ક નથી આવતું. આ મોટો દુઃખ. અહીંયા 4G બરાબર આવતું નથી, બીજું દુઃખ. ત્યાંથી ભાગીને પાછા શહેરમાં આવે. તો એકંદરે માણસને શાંતિનું સાચું સરનામું સમજાણું જ નથી. ભગવાન સ્વામિનારાયણને એ સરનામું સમજાઈ ગયું છે. સુખનું સાચું સરનામું બાપ ત્યાગ અને વૈરાગ્ય છે. સુખનું સરનામું, શાંતિનું સરનામું, આનંદનું સરનામું ત્યાગ અને વૈરાગ્ય છે. ત્યાગ અને વૈરાગ્ય પર વાત કરવા જઈએ તો કલાક એમાં વહી જાય, પણ ઇન શોર્ટ તમને એક વાક્ય ખાલી કહી દઉં. તમારા હૃદયમાં કઈ કરુણા પડી હોય, સદભાવ પડ્યો હોય કોઈ માણસ માટે, તમે જતા હો રસ્તાને કાંઠે, કોઈ ગરીબ માણસનું છોકરું રોડને કાંઠે પડ્યું હોય, પીડાતું હોય, અને તમે એને કઈ ખાવાનું આપો, તમે એને એક ફળ આપો, એક કેળું આપો, એક કેરી આપો, તમારા હૃદયમાં આનંદ કેટલો થાય? થાય કે ન થાય? જરૂર થાય. એ આનંદ શેનો છે? ત્યાગનો આનંદ છે. એ તમે જે વસ્તુ તમારી પાસે હતી એનો તમે ત્યાગ કર્યો એનો જ આનંદ છે. તો સુખનું સરનામું ત્યાગ અને વૈરાગ્ય છે.